નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયના નવા પાઠ્યપુસ્તક મુજબના પાઠ નંબર બાર કેટલીક કુદરતી ઘટનાઓના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલા છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ધોરણ આઠના વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ એપ્લિકેશનનો અને અભ્યાસ કરી લેજો જેથી કરીને તમામ સોલ્યુશનની પીડીએફ તમને મળી રહે તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને તમામ સોલ્યુશનની પીડીએફ અને વિડીયોની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના વિજ્ઞાન વિષયના પાઠ નંબર બારના સ્વાધ્યાય કેટલીક કુદરતી ઘટનાઓના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અને બે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ નીચેનામાંથી કયું ઘર્ષણ દ્વારા સરળતાથી વીજભારી થતું નથી તો જવાબ આવશે વિકલ્પ બી તાંબાનો સળિયો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પાઠના સમજૂતી સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યયનપોથીનું સોલ્યુશન ગાલા સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મેળવી શકશો તો તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે સળિયો તો જવાબ આવશે વિકલ્પ બી ધન ભારિત થાય છે જ્યારે કાપડ ઋણ થાય છે પ્રશ્ન નંબર ત્રણ ખરા વિધાનો સામે ટી અને ખોટા વિધાનો સામે એફ લખો તો સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે તો જવાબ આવશે ફોલ્સ એટલે કે ખોટું બી કાચનો વીજભારિત સળિયો પ્લાસ્ટિકની વીજભારિત સ્ટ્રોને આકર્ષે છે તો જવાબ આવશે ટ્રુ એટલે કે સાચું સી વીજળીનું વાહક ઈમારતને વીજળીથી બચાવી શકતું નથી તો જવાબ આવશે ફોલ્સ એટલે કે ખોટું ડી ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે તો ફોલ્સ એટલે કે ખોટું પ્રશ્ન નંબર ચાર કેટલીક વાર શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ થાય છે સમજાવો તો ઉત્તર શિયાળામાં પહેરેલ ઊનનું સ્વેટર શરીર સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજભાર થવાથી મુક્ત થતી ઉર્જાને કારણે તડતરડ અવાજ ઉત્પન્ન થાય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે સ્પર્શ કરવાથી તેનો વીજભાર દૂર થાય છે ઉત્તર મનુષ્યનું શરીર વિદ્યુતનું સુવાહક છે જ્યારે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડકવામાં આવે છે ત્યારે વીજભારિત પદાર્થનો વીજભાર આપણા શરીરમાંથી જમીનમાં ચાલ્યો જાય છે આમ આ રીતે વીજભારિત પદાર્થનો વીજભાર દૂર થાય છે પ્રશ્ન નંબર છ ભૂકંપની વિનાશકતાને કયા માપક્રમ વડે માપી શકાય છે તેનું નામ જણાવો કોઈ એક ભૂકંપની સ્કેલ ઉપર તીવ્રતા ત્રણ નોંધાય છે શું તે સિસ્મોગ્રાફ વડે નોંધાશે શું તે વધુ વિનાશ નોતરશે તો જવાબ આવશે ભૂકંપની તીવ્રતા માપવાનો એકમ રિક્ટર સ્કેલ છે કોઈ ભૂકંપની સ્કેલ ઉપર તીવ્રતા ત્રણ હોય તો તે પણ સિસ્મોગ્રાફ વડે નોંધાય છે ભૂકંપની તીવ્રતા ત્રણ હોય તે ભૂકંપની ખાસ અસર જોવા મળે નહીં તેમજ તે વિનાશને નોતરે નહીં પ્રશ્ન નંબર સાત આપની જાતને વીજળીથી બચાવવાના ત્રણ ઉપાયો જણાવો તો આપણી જાતને વીજળીથી બચાવવાના ત્રણ ઉપાયો નીચે મુજબ છે પહેલું વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હો તો ઘરમાં કે કોઈ ઇમારતની નીચે ચાલ્યા જેવું ખુલ્લામાં રહેવું નહીં બીજું કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનના બારી બારણા બંધ કરવા ત્રીજું બહાર ફરતા હોઈએ તો તરત નીચા વૃક્ષની નીચે આશ્રય લેવો પ્રશ્ન નંબર આઠ સમજાવો શા માટે વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાને અપાકર્ષે છે જ્યારે વીજભારિત ન હોય તેવો ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે તો ઉત્તર બે વીજભારિત ફુગ્ગા ઉપર સમાન પ્રકારનો વીજભાર હોય છે તેઓને એકબીજાની નજીક લાવતા સમાન વીજભાર ધરાવતા ફુગ્ગા એકબીજાને અપાકર્ષે છે હા વીજભારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે કારણ તો કે વીજભારિત ફુગ્ગો કાગળ જેવી હલકી વસ્તુઓને આકર્ષે છે તે રીતે હલકી વસ્તુ ફુગ્ગાને પણ આકર્ષે છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય છે તેને આકૃતિ વડે સમજાવો તો જો વીજભારિત રિફિલ પેપર ક્લિપ કાર્ડબોર્ડ એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટી બોટલ વગેરે જેવી સાધન સામગ્રીઓ જોઈશે અને આકૃતિ આ પ્રમાણે દોરવાની છે તો જુઓ આગળ પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા સાદું ઇલેક્ટ્રોસ્કોપ સાધન વપરાય છે બાજુમાં સાદું ઇલેક્ટ્રોસ્કોપ દર્શાવેલ છે વીજભારિત રિફિલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપના બહારના છેડાને અડાડતા વીજભાર એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટીને મળે છે બંનેને સમાન વીજભાર મળતા પટ્ટીઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકદમ પહોળી થાય છે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓનું પહોળા થવું એ આ પદાર્થ છે છે એમ સૂચવે જો પદાર્થ પેપર ક્લિપને અડાડતા પટ્ટીઓ પહોળી થતી ન હોય તો આ સ્થિતિ પદાર્થ વીજભારીત નથી એમ સૂચવે છે આમ ઇલેક્ટ્રોસ્કોપની મદદથી પદાર્થ વીજભારીત છે કે નહીં તે જાણી શકાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા ત્રણ રાજ્યોના નામ આપો તો ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા ત્રણ રાજ્યો કાશ્મીર ગુજરાત અને રાજસ્થાન છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે તમે તમારી જાતના રક્ષણ માટે શું પગલાં લેશો ઉત્તર આપણે ઘરની બહાર હોઈએ અને ભૂકંપ આવે ત્યારે આપણા રક્ષણ માટે નીચેના પગલાં લેવા જોઈએ પહેલું આપણે ખુલ્લા સ્થળ તરફ ચાલી જવું બીજું ઈમારતો વૃક્ષો તથા વિદ્યુતની લાઇનોથી દૂર રહેવું ત્રીજું મોટર કે બસમાં હો તો બહાર ન આવો વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી વાહન ચલાવવાનું કહેવું ત્યાર પછી પ્રશ્ન નંબર બાર હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથે વાવાઝોડું આવવાનું અનુમાન છે માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે શું તમે છત્રી લઈ જશો સમજાવો તો ઉત્તર ગાજવીજ સાથેના તોફાન વખતે છત્રી લઈને બહાર જવાનું જરા પણ યોગ્ય નથી કારણ તો કે છત્રીને ઉપર અણીદાર સ્થળીઓ હોય છે તે ધાતુનો હોય છે વીજળી પડે છે ત્યારે તે અણીદાર અને વિદ્યુત વાહક પર ત્રાટકવાની વધારે શક્યતા હોય છે તેથી ગાજવીજ દરમિયાન છત્રી ઓઢીને બહાર નીકળવું મુસીબતને આમંત્રણ આપવા જેવી બાબત છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે દરેક પાઠના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યનભૂથી ગાલા સ્વાધ્યાયભૂથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી આપણી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં